गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो जुओ 11 प्रकरण गणितनी अंदर क्षेत्रफळ अने परिमिति। आपणे आगळ पण प्रथम सत्रमां पण क्षेत्रफळ अने परिमिति विषे शीखी गया छे, बराबर छे? तो आजे आपणे 11मुं चेप्टर फरीथी जोवानुं छे, क्षेत्रफळ अने परिमिति। तो सौथी पहेला आपणे जोईए क्षेत्रफळ कोने कहेवाय। ध्यान आपजो बराबर, क्षेत्रफळ कोने कहेवाय? तो कोई पण आकृतिए रोकेली सपाटीना मापने, समझो बराबर, कोई पण आकृतिए रोकेली सपाटीना मापने तेनुं क्षेत्रफळ कहेवाय। सपाटी एटले आ नीचेनी जग्या, मानो के आ प्लेटफॉर्म छे, तो आ चार बाजू जे छे तेनी सपाटी नी कहेवाय, आ अंદરની જગ્યા છે એની સપાટી કહેવાય। આનું આપણે ક્ષેત્રફળ શોધી શકીએ। આ વર્ગખંડ છે, તમે જે વર્ગખંડમાં બેઠા છો એમાં નીચેની જગ્યા જે છે એનું આપણે ક્ષેત્રફળ શોધી શકીએ। એ જ એ છે તે સપાટી છે, આ ચોપડી છે તો એની અંદરની આ સપાટી છે, સપાટીનું ક્ષેત્રફળ શોધી શકાય। હવે ક્ષેત્રફળના એકમો કયા કયા છે? તો ક્ષેત્રફળના એકમો છે ચોરસ સેમી, ચોરસ મીટર કે ચોરસ કિલોમીટર। તમારે મીટર સેમી કિલોમીટર જે આવે તેમાં આગળ ચોરસ શબ્દ લગાવવાનો, ચ એટલે કે ચોરસ, એટલે ટૂંકમાં ચ લખી શકાય, બરાબર છે? તો આ ક્ષેત્રફળના એકમો છે। તમને પરીક્ષામાં પૂછાય છે ચોરસનું ક્ષેત્રફળ અને લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધો। ચોરસ અને લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું પરીક્ષામાં પૂછાય, તો ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર શું છે? તમારે સૂત્ર આધારિત જ હવે દાખલા ગણવા પડશે, બરાબર છે? તો ક્ષેત્રફળ શોધવાના દાખલા પૂછાય તો પહેલાં સૂત્ર લખવાનું। તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એને તમે ટૂંકમાં આમ પણ લખી શકો લંબાઈ ગુણ્યા લંબાઈ, આ પણ ચાલે। અને લંબ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, પડી સમજ? જો ક્ષેત્રફળમાં ગુણાકાર થાય બે બાજુના માપ, લંબાઈ ગુણ્યા લંબાઈ, બે લંબાઈ લખવાની ને વચ્ચે ગુણ્યા, અને લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ ચોરસ અને લંબ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે। કોઈ પણ દાખલો ગણો તો સૂત્ર પહેલું લખવાનું, ખ્યાલ આવી ગયો? કોઈ પણ આકૃતિએ રોકેલી સપાટીના માપને તેનું ક્ષેત્રફળ કહેવાય। ક્ષેત્રફળના એકમ છે ચોરસ સેમી, ચોરસ મીટર કે ચોરસ કિલોમીટર। ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે જુઓ પરિમિતિ, કોઈ પણ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને તેની પરિમિતિ કહેવાય છે। કોઈ પણ આકૃતિ હોય તેની બધી બાજુના માપનો સરવાળો કરો તો એને એની પરિમિતિ કહેવાય। હવે આ ચાર બાજુ છે બ્લેકબોર્ડની, તો ચાર બાજુનું માપ લઈને એનો સરવાળો કરી નાખો ચારે ચાર બાજુનું, તો તેને કહેવાય છે પરિમિતિ। સમજ પડી ગઈ? પરિમિતિ એટલે ગમે તે આકૃતિ હોય એની બધી બાજુના માપનો સરવાળો, ત્રણ બાજુ હોય તો ત્રણ બાજુના માપનો સરવાળો, પાંચ બાજુ હોય તો પાંચ બાજુના, ચાર બાજુ હોય તો ચાર બાજુ, જેવી આકૃતિ, બરાબર, બધી બાજુના માપના સરવાળાને તેની પરિમિતિ કહેવાય। તમને પરીક્ષામાં પૂછાય છે ચોરસની પરિમિતિ, લંબ ચોરસની પરિમિતિ અને ત્રિકોણની પરિમિતિ, આ ત્રણે ત્રણ આકૃતિની પરિમિતિ શોધો। તો ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, ટૂંકમાં લખ્યું છે મેં ચાર વખત લંબાઈ, કેમ? તો કે ચોરસમાં ચાર બાજુ આવે ને ચારે ચાર બાજુનું માપ સરખું જોયું એટલે બધી
છે ચોરસની ચારેય બાજુના માપનો સરવાળો પણ આપણે ત્રણે ત્રણ સૂત્રનો ઉપયોગ કરવાનો નથી આમાંથી કોઈ પણ એક સૂત્ર જ વાપરવાનું તો આ સૂત્ર તમને સહેલું પડશે લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ આ રીતે આ લંબાઈ આ પહોળાઈ આ લંબાઈ આ પહોળાઈ એટલે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ અને બીજું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ આ પણ ચાલે આ પણ ચાલશે અને આ પણ ચાલશે બરાબર અને ત્રિકોણની પરિમિતિનું સૂત્ર ત્રિકોણમાં લંબાઈ પહોળાઈ નથી આવતી એટલે એનું સૂત્ર છે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો ત્રિકોણની ત્રણ બાજુના માપનો સરવાળો એટલે એની પરિમિતિ ખ્યાલ આવી ગયો ટૂંકમાં આ સમજૂતી પરથી તમે આખું ચેપ્ટર શીખી શકશો બરાબર ધ્યાન આપો સમજૂતીમાં ક્ષેત્રફળ શોધવું હોય તો ચોરસનું હોય તો બે જ વખત લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ક્ષેત્રફળમાં બે બાજુના માપનો ગુણાકાર આ યાદ રાખજો ક્ષેત્રફળમાં બે બાજુના માપનો ગુણાકાર ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ લંબ ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ સમજ પડી ગઈ અને પરિમિતિમાં બધી બાજુના માપનો સરવાળો પરિમિતિમાં સરવાળો થાય બધી જ બાજુનો ને ક્ષેત્રફળમાં ફક્ત બે બાજુનો ગુણાકાર થાય સમજ પડી ગઈ આટલી ક્ષેત્રફળના એકમમાં જે એકમ આવે સેન્ટીમીટર કે કિમી તેમાં આગળ ચોરસ શબ્દ લગાવવાનો પરિમિતિમાં એવું કોઈ લગાવવાનું આવતું નથી જે સેન્ટીમીટર કિલોમીટર જે હોય તે જ લગાવવાનું એમાં ચોરસ શબ્દ લગાવવાની જરૂર નથી ચાલો તો હવે તમે સ્વાધ્યાય પોટી ખોલો એમાં ક્ષેત્રફળ અને પરિમિતિ ચેપ્ટર કરો કર્યું એમાં પહેલો દાખલો જો નીચે આપેલા આકારની જોડીઓમાં કોનું ક્ષેત્રફળ વધારે છે તે જણાવો તમને આવી રીતે બે આકાર આપેલા છે જોજો બરાબર આવી રીતે બે આકાર આપ્યા છે આનું માપ છે 6 સેમી અહીંયા પણ 6 સેમી અહીંયા 7 સેમી અને અહીંયા 6 સેમી હવે આ આકારનું એ છે ને આ આકાર બી છે તમને એવું કહેવામાં આવ્યું છે કે બંનેનું ક્ષેત્રફળ શોધવું પડશે તો જ ખબર પડે ને કે કોનું વધારે છે હા બેમાંથી જેનું વધારે હોય તે શોધીને આપણે લખવાનું છે તો હું તમને પહેલો દાખલો ગણાવ પછી બધા એ જ પ્રમાણેના છે એટલે તે તમારે જાતે કરવાના છે એટલે આ પહેલામાં જોઈ લેવું હવે આ આકૃતિ છે 6 સેમી એટલે ચોરસ ને આ આકૃતિ છે 7 સેમી ને 6 સેમી માપ સરખા હોય તો ચોરસ આવે લંબાઈ ને પહોળાઈ સરખી હોય તો ચોરસ લંબાઈ પહોળાઈ અલગ હોય તો લંબ ચોરસ બરાબર છે ક્ષેત્રફળ શોધો તો આ ચોરસ છે તો પહેલા સૂત્ર લખવાનું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અહીં જો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ તો આ આકૃતિની નીચે સૂત્ર લખ્યું હવે લંબાઈ આપી છે 6 ગુણ્યા ફરીથી લંબાઈ આપી છે 6 એટલે બરાબરની નીચે બરાબર કરવાનું 6 ગુણ્યા 6 તો 6 6 વાર 36 36 ની પાછળ સેમી લખતા પહેલા આગળ કયો શબ્દ લગાવવાનો ચો ક્ષેત્રફળ છે માટે 36 ચોરસ સેમી પહેલા આકારનું ક્ષેત્રફળ આવ્યું બરાબર હવે આપણે બીજા આકારનું ક્ષેત્રફળ જોઈએ તો બીજા આકારમાં લંબાઈ ને પહોળાઈ અલગ અલગ છે એટલે ચોરસ નથી શું છે લંબ ચોરસ તો અહીંયા લખીશું આપણે લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર છે અહીં લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ છે 60 ગુણ્યા પહોળાઈ છે 6 60 ગુણ્યા 6 તો 7 6 42 64 આ બંનેના ક્ષેત્રફળ મળી ગયા
છેલ્લે લખવાનો જવાબ જેનો ક્ષેત્રફળ વધારે આવે તે. તો ચાલો આ પ્રમાણે તમને બીજું ત્રીજું અને ચોથું આવડશે. હા હું ફોટા મોકલાવીશ, તમે જાતે કરવાની કોશિશ કરજો. થશે જ એકદમ સહેલું છે. પહેલાં સૂત્ર લખવાનું, પછી લંબાઈ પહોળાઈ જોઈ લેવાની, ને ગુણાકાર હોય તો ક્ષેત્રફળ હોય તો ગુણાકાર કરવાનો, પરિમિતિ હોય તો સરવાળો કરવાનો. ચાલો કોશિશ કરજો, નહીં તો પછી હું ફોટા મોકલા તેમાં જોઈને કરજો. હવે દાખલા નંબર બે પર આવી જાઓ. દાખલા નંબર બેમાં છે સૂચના મુજબ કરો, બરાબર? સૂચના મુજબ કરો. જો એમાં છે ને મારી સ્વાધ્યાય પોથીમાં જે ચોરસ દોરેલું છે તે તમારી સ્વાધ્યાય પોથીમાં જે ચોરસ દોરેલું છે તે અલગ અલગ છે. સમજો આમાં કઈ રીતે કરવાનું. પહેલાં તમારું જે લંબ ચોરસ આપ્યું છે એ લંબ ચોરસની લંબાઈને પહોળાઈ માપી લે કેટલી છે તે માપીને તમે એનું ક્ષેત્રફળ શોધી કાઢો. એનું જે ક્ષેત્રફળ આવે ત્યાર પછી એક ટિકિટ લગાવેલી છે એ ટિકિટનું ક્ષેત્રફળ શોધી કાઢો. બંનેનું ક્ષેત્રફળ શોધ્યા પછી સાંભળજો બરાબર, બંનેનું ક્ષેત્રફળ શોધ્યા પછી તમને જે નીચે પૂછ્યું છે તે પ્રશ્નના જવાબ લખવાના. તો આ લંબચોરસને ઢંકવા ચાર ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતી કેટલી ટિકિટની જરૂર પડે? તો તમારે શું કરવાનું, તમારા જે લંબચોરસ છે એનું જે ક્ષેત્રફળ આવે, અત્યારે હું તમને આ દાખલા કરાવી નાખતે પણ મારામાં લંબચોરસ અલગ છે ને તમારામાં લંબચોરસ અલગ છે, ને તમારા સ્વાધ્યાય પોટીમાં લંબચોરસ કયા માપનો છે તે જોવા પડશે, બરાબર છે? જો સમજ પડે તો તમે આ દાખલો ગણજો, નહીં સમજ પડે તો દાખલા નંબર બે રહેવા દે, કેમ કે આપણે જ્યારે ભેગા થઈશું ને ત્યારે કરીશું. કારણ કે એમાં મારી સ્વાધ્યાય પોટીમાં જે લંબચોરસ દોર્યો છે એનું માપ અલગ છે, ને અત્યારે તમે લોકો જે નવી સ્વાધ્યાય પોટી ખરીદી છે એમાં માપ અલગ છે, એટલા માટે હું આ દાખલો રહેવા દેવું છું, બરાબર? ત્રીજામાં આવી જાઓ. ત્રીજામાં છે નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો. જુઓ આલેખ પત્ર આપ્યું છે પાછળ. આલેખ પત્ર એટલે કેવા, એક એક ચોરસ સેમીના ધ્યાન આપજો. અને આલેખ પત્ર કહેવાય, જો આ એક એક ચોરસ સેમીના બોક્સ વાળું આપણું જે કાગળ આવે આવું તેને આલેખ પત્ર કહેવાય. તમારો આકાર આલેખ પત્ર પર જ દોરેલો છે, જો બરાબર. અને સૂચના આપેલી છે આલેખ પત્રના દરેક ખાનાની લંબાઈ પહોળાઈ એક સેમી છે. આમાં આ એક ખાનું એક એક સેન્ટીમીટરનું છે, એના આધારે આપણે આ આકારનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જુઓ આકૃતિએ રોકેલા ખાના, ખાનાની સંખ્યા અને ક્ષેત્રફળ ચોરસ એકમમાં. તો પહેલું લખેલું છે પૂરા ખાના. તમે ઉદાહરણમાં જો પૂરા ખાના, પૂરા ખાનાની સંખ્યા છે 37. આની અંદર આખા ખાના 37 છે. કેટલા? 37. તો એનું ક્ષેત્રફળ હોય આવે 37. પછી અડધા ખાના કેટલા છે તે ગણી કાઢો. તો એમાં અડધા ખાના છે 8. 8 અડધા હોય તો એના આખા બનાવવા માટે આપણે 8ને 2 ભાગી કરવા પડે. 8ને 2 ભાગી કરો તો 2નો ગણ્યો 8 આવે ત્યાં સુધી બોલવાનો. તો 2 6 8 એટલે 8ના આખા થાય 4. કેટલા થાય? 4. અને અડધાથી વધારે, જો અડધાથી વધારે હોય તો તેને આખાના ની ગણતરીમાં લેવાના, પણ એવામાં કોઈ ખાના નથી એટલે 0 0. અને છેલ્લે કુલ ક્ષેત્રફળ શોધ્યું છે 37 ને 4 41. મળ્યું? ચાલો એ રીતે આપણે પાછળ આ બાજુ આપેલું છે તેમાં જોઈએ પહેલી આકૃતિ. ચાલો પહેલી આકૃતિમાં પૂરા ખાના, અડધા ખાના અને અડધાથી વધારે ખાના આપણે જાતે શોધીએ. ચાલો તમે શોધી કાઢો કે આખા ખાના કેટલા છે, પૂરા ખાના. તો એમાં પૂરેપૂરા વપરાયેલા ખાના છે 5. તો અહીંયા લખો 5, ખાનાની સંખ્યા એમાં 5. અને એનું ક્ષેત્રફળ
જો આવા અહીંયા અડધા ખાડા વપરાયેલા છે આ આ બે અડધા ખાડા છે જો અહીંયા 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 છે કે નહીં તો અડધા ખાડા છે બે તો અડધા ખાડામાં આપો બે ને બે અડધા હોય તો આખા કેટલા બને એક એક આની નીચે જ આવવો જોઈએ પાંચ ની નીચે પણ આ એક છે ને તો આમ કરી દેવું બે ભાગ્યા બે બરાબર એક થાય બે ને બે એ ભાગો અડધા ખાનાને બે એ ભાગો એટલે આખા ખાના મળે બે બે એટલે હવે અડધાથી વધારે આમાં અડધાથી વધારે ખાના છે ગણતરી કરો ને જે અડધા છે તેના આખા બનાવીને લખવાના
ને અડધા કરતા નાના છે તેને ગણતરીમાં લેવાના નથી તો જુઓ તમે પહેલા આકારની અંદર ખાના ગણશો તો જવાબ આવશે 18 ચોરસ છે નીચે ખાલી જગ્યા આપી છે તેની અંદર અહીંયા તમને ખાલી જગ્યા આપી છે ને એમાં જવાબ લખી દેવાનો 18 ચોરસ છે બે નંબર બાજુમાં આવ્યો છે જો બે નંબરનો આકાર મહિલો પહેલા આખા કરતા કરતા જાઓ પછી અડધા કેટલા છે તે ગણો ગણી કૈરા પહેલા આખા ગણવાના પછી અડધા ગણવાના ને અડધાના આખા બનાવી દેવાના ને અડધા કરતા વધારે હોય તો તેને આખાની સાથે ગણતા જ જજો 16 ચોરસ છે બરાબર છે ચાલો ત્રીજો આકાર એમાં અડધા જ છે ને બાકીના બધા આખા જ છે ગણિકાર આઠ અડધા હોય તો ચાર આખા ગણવાના બરાબર ને તો 26 ચોરસ છે ચોથા આકારમાં 16 ચોરસ છે હવે તમે આ રીતે પાછળના પાના પરની બધી આકૃતિ ગણી શકશો આખા ગણજો અડધા કરતાં વધારે ગણજો એ બધાના આખાની ગણતરીમાં લઈ લો પછી અડધાના કેટલા અડધા થાય છે તેના આખા બનાવીને ગણી કાઢો ને અડધા કરતાં નાના હોય તેને નહીં ગણતા તો એ ગણીને તમે લખજો પેન્સિલથી લખજો ને પછી હું જ્યારે ફોટા મોકલાવ ત્યારે પેનથી કરી દેજો જોઈને હવે પાંચમા દાખલાથી તો આપણે વિડીયોમાં જ કરાવી દીધું છે બરાબર આ વિડીયો ફક્ત પાંચ બવારા માટે હું મોકલું છું કેમ કે પાંચમાના વર્ગમાં આ ચેપ્ટરની શરૂઆત નથી થયેલી એટલે તમારા માટે આ ફરીથી મોકલેલું છે અને બના વિદ્યાર્થીઓએ આ કરવાનું નથી કેમ કે એ લોકોનું આ બધું પ્રકરણ ચાલી ગયું છે ને સ્વાધ્યાય પોટી પણ પૂરાઈ ગયેલી છે પાંચ બના વિદ્યાર્થીઓએ આ આટલે સુધીની સ્વાધ્યાય પોટી પૂરી દેવાની ને પાંચમા દાખલાથી તમે વિડીયો મોકલા જ છે બરાબર નથી તો તમને વિડીયો આવી જ ગયેલા છે આ એકથી ચાર દાખલા બાકી છે તેનો વિડીયો હું તમને મોકલું છું ફોટા પણ મોકલું છું એમાં જોઈને તમે લોકો બધું પૂરી દેજો